હાલના વાતાવરણ અને લાઇફસ્ટાઇલને કારણે સેલ્ફ બોડી કેર ખૂબ જ જરૂરી છે અને ખાસ કરીને સ્કિન અને હેર કેર પોલ્યુશનલ એટમોસ્ફિયરના કારણે વધુ જરૂરી છે. ત્યારે સ્પેશિયલ હેર કેર કઈ રીતે કરવી, હેર કટમાં કયો ટ્રેન્ડ માનવીઓને પસંદ આવી રહ્યો છે, કઈ કઈ ટ્રીટમેન્ટ છે તમારા વાળ માટે અસરકારક, અબ તક સાથેની ખાસ વાતચીતમાં રાજકોટના પ્રખ્યાત લુનાર સલોનના પ્રોફેશનલે આવા પ્રશ્નોના જવાબ આપ્યા છે. સાથે જ તે ઉપરાંત તેમના સલોનની સ્પેશિયલ ટ્રીટમેન્ટ વિશે પણ વાતચીત કરી હતી. હેલો દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું હેર કેરની, કે આજની માનવીઓને ખાસ કરીને પોતાના વાળની ચિંતા સતત સતાવતી રહે છે, તો એના માટે અત્યારે કયો ટ્રેન્ડ ચાલે છે, કઈ ટ્રીટમેન્ટ ચાલે છે, શું પ્રિકોશન્સ છે, એ બધી વાત આપણે જાણીશું. આપણી સાથે લુનારમાંથી ભાવિશાબેન જોડાયા છે, જે આપણને આજના હેર કેર ટ્રીટમેન્ટ વિશેની સંપૂર્ણ માહિતી આપશે. ભાવિશાબેન, સ્વાગત છે તમારું અમારા શોમાં, અને આજે ખાસ તમે એ જણાવો અમારા દર્શક મિત્રોને કે હાલ કયો ટ્રેન્ડ વધારે ચાલી રહ્યો છે હેરમાં. અત્યારે જે આપણે સલૂન ઇન્ડસ્ટ્રીઝમાં છે, હેર કલર છે, હાઇલાઇટ્સ છે, પછી જો હેર ટ્રીટમેન્ટમાં જઈએ તો હેર સ્મૂધિંગ છે, રિબોનિંગ છે, કેરેટિન ટ્રીટમેન્ટ છે, એનાથી એડવાન્સ અત્યારે બોટોક્સ ટ્રીટમેન્ટ બધું ચાલી રહી છે, જે આપણી પોતાની જ પ્રોફેશનલ રેન્જ છે લાન્ઝા પ્રોફેશનલ કરીને, એમાં જે આપણે કેરાસ્મૂધ ડેવલપમેન્ટ કરેલું છે, પ્લસ કેરાટીન બોટોક્સ ટ્રીટમેન્ટ. બરાબર છે ભાવિશાબેન, તમારી જે લાન્ઝા ટ્રીટમેન્ટ છે એના વિશે અમારે ખાસ જાણવું છે કે એમાં તમે કઈ રીતની ટ્રીટમેન્ટ આપો છો અને હેર માટે કઈ રીતે સારું છે. અત્યારે આપણે જે જનરલી ટ્રેન્ડ છે લાન્ઝા, એમાં છે બોટોક્સ ટ્રીટમેન્ટનો છે, કે જે છે ને હેરની ક્વોલિટી પ્લસ શાઇન, સોફ્ટ, સ્મૂધનેસ એ છે ને કમ્પ્લીટ કરે છે, આખા હેરને તમારું એક નવું જ લુક આપે છે. જે સાવ હેર ડલ થઈ ગયા હોય, ડેમેજ થઈ ગયા હોય, કે સાવ કલર ડલ થઈ ગયો હોય, એમાં રિફ્રેશ કરે છે ટૂંકમાં એમ. બરાબર છે ભાવિશાબેન, તો હવે તમે એ જણાવો કે આ ટ્રીટમેન્ટ કરાવવા માટે પહેલાં કઈ કાળજી રાખવી પડે છે અને કર્યા પછી એમાં કેટલી કેટલી વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડે છે. આમાં બિફોર તો કંઈ આપણે લેવાનું નથી રહેતું, પ્લસ આફ્ટર કેર કરવાની આવે છે, કે એમાં તમે જો આ બોટોક્સ ટ્રીટમેન્ટ કરાવ્યા પછી તમે 2 ડેઝ હેર વોશ ના કરી શકો, એ તમારે ફર્સ્ટ વોશ અહીંયા જ કરાવવું પડે. સેકન્ડ એ કે એમાં છે ને તમારે 2 મંથ સુધી હેર ઓઇલ નહીં કરવાનું, હેર ઓઇલ નહીં કરવાનું, પ્લસ એના જ જે શેમ્પૂ પેરાબીન અને સલ્ફેટ ફ્રી આવે શેમ્પૂ, માસ્ક ને સિરમનું એવરી વોશ યુઝ કરવાનું. ભાવિશાબેન, મારે ખાસ એ જાણવું હતું કે અત્યારે બધાના હેર અલગ અલગ ટાઈપના હોય છે, બરાબર, તો એમાં આ ટ્રીટમેન્ટ બધી અલગ અલગ રીતે થતી હોય છે, બરાબર, તો કોઈના થિન હેર હોય, બરાબર, કોઈનો ગ્રોથ વધારે હોય હેરનો, તો એ રીતે તમે કઈ કાળજી રાખો છો? જો હેર આપણે હેરના પ્રકાર ઘણા બધા છે, જેમ કે જો ફર્સ્ટ આવે અત્યારે કોઈ વર્જિન હેર તો મળતો જ નથી કોઈ ક્લાયન્ટમાં, કોઈ બી કેમિકલ પ્રોસેસ થયેલો હેર જ હોય, મીન્સ કે કલર છે, સ્મૂધનિંગ છે, રિબોનિંગ છે, હાઇલાઇટ કલર હેર છે એ ટાઈપના. પણ અત્યારે વર્જિન હેરમાં શું છે કે જેને સોફ્ટનેસ જ જોઈએ છે, ઓનલી ક્વોલિટી જોઈએ છે, કે માનો કે તમારા જ હેર છે, તમારે ઓનલી શાઇન અને સોફ્ટનેસ જ જોઈએ છે, તમારી હેરનું સ્ટ્રક્ચર સેમ જ રાખવું છે, તો એના માટે એ વધારે જરૂરી છે. પ્લસ કોઈનું સ્મૂધનિંગ કરેલા હેર છે, ડેમેજ થઈ ગયેલા હેર છે, કોઈના આમ એકદમ રફનેસ છે, કલર ડિફરન્સ થઈ ગયેલા હેર છે, તેમાં એક્સ્ટ્રા લુક આપે છે શાઇન પ્લસ રિપેરિંગ પ્રોડક્ટ, વન ટાઈમ કહી તો એક રિપેરિંગ પ્રોડક્ટ છે. આ ટ્રીટમેન્ટ એ વાળમાં કેટલી, મતલબ તમારા જે હેર છે એમાં કેટલી લોંગ લાસ્ટિંગ સુધી ચાલી શકે છે? આનું રિઝલ્ટ છે ને 2 મંથ સ્ટે કરે છે, એનાથી વધારે નહીં, કારણ કે છે ને આજ આ પ્રોટીન અને વિટામિન ટ્રીટમેન્ટ છે, કારણ કે કેમિકલ બેઝ હોય તો એ તમને લોંગ લાસ્ટિંગ સ્ટે કરે, આપણે એટલું લોંગ લાસ્ટિંગ નહીં, 2 મંથ જેટલું જ, અને પ્લસ નેચરલ શાઇન આપે છે. બરાબર છે, અને પ્લસ મારે એ પૂછવાનું હતું કે કોઈ બી વુમન હોય, એમને આ ટ્રીટમેન્ટ કરાવ્યું હોય પછી એમનો જે લુક છે એ ઓલમોસ્ટ ચેન્જ થઈ જતો હોય છે, નોર્મલમાંથી એમના જે હેર છે એકદમ શાઇની, તો એ મતલબ કંઈ ચેન્જ આવે છે વુમનમાં? એમાં એવું છે કે જો આજે તમારા હેર થોડા ઘણા બી સારા છે તો એમાં તમે ટ્રીટમેન્ટ કરાવો તો એનું ઇન્સ્ટન્ટ સારું રિઝલ્ટ આવે છે, અને એકદમ ખરાબ છે જે આમ તમે એમ કહો કે સાવ હેર ડેડ થઈ ગયેલો છે, કે સાવ આપણી ગુજરાતી ભાષામાં કહીએ કે મરી ગયેલો હેર, ગુજરી ગયેલો હેર, એમાં આટલું લાસ્ટિંગ આપવું તો એમાં છે ને આપણે 6 થી 7 સિટિંગ લેવી પડે, ત્યારે એ 100% હેર રિપેર થાય. કારણ કે સાવ ખરાબ થઈ ગયેલો હેર છે એમાંથી આપણે એને નવું જ આયુષ્ય આપવું,
એટલે એ વધારે ડિફિકલ્ટ છે. એમાં તમારે લોંગ ટાઈમે તમને રિઝલ્ટ મળે છે. અને આની પ્રોસેસ છે આખી છે ને 2 અવર્સ જેવું થાય છે, 2.5 અવર્સ જેવું. એનું છે આપણે જો સ્ટાર્ટિંગ એ તો છે ને આખું આપણા ઇન્સ્ટા પર વિડીયોઝની બધું મૂકેલું જ છે. તમે ઇન્સ્ટાગ્રામ પર આપણું લુનાર બ્યુટી સલૂન કરી છે નીતિનભાઈ રાઠોડ, એમાં તમે ફોલો કરી શકો છો. એમાં તમને સ્ટાર્ટથી લઈને એન્ડ સુધીના બધા ટોટલી વિડીયોઝ જોવા મળશે, પ્લસ રિઝલ્ટ આફ્ટર વોશ પછીનું રિઝલ્ટ કેવું છે ને એ બી જોવા મળશે. બરાબર. અને તો તમે અત્યારે પહેલાં દર્શક મિત્રોને એ જણાવો કે તમે સ્ટાર્ટિંગ કઈ વસ્તુથી કરો છો, હેર વોશથી કે પછી ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય છે ને? પહેલાં પ્રી શેમ્પૂ આવે, આખું એનું આખી પ્રોસેસ જ છે. શેમ્પૂ કરી અને એકદમ એમાંથી ઓઇલ સાવ નીકાળી દેવાનું. 2 ટાઈમ શેમ્પૂ કરવાનું આવે, સ્પેશિયલ એનું આપણે કહીએ જેલ બેઝ શેમ્પૂ જ આવે, કે તમારા હેરમાં એક પ્રકારનું પણ ઓઇલ ન આવે. અને સેકન્ડ પછી એનું જે બોટોક્સ ટ્રીટમેન્ટ છે એનું મટીરિયલ એપ્લિકેશન કરવાનું આવે. અને સેકન્ડ પછી એની પ્રોસેસ રાખવાની આવે 1 અવર જેટલું. પછી એનું બ્લો ડ્રાય, આયરિંગ અને 2 ડેઝ ફ્રી રાખવાના, ઓપન રાખવાના. અને પછી આફ્ટર એનું હેર વોશ આવે. અને આ પ્રોડક્ટ છે ને એ આપણી પોતાની જ છે, પોતે જ ડેવલપ કરેલી છે, લાન્સા પ્રોફેશનલ રેન્જ. આમાં તમને કેરેટિન ટ્રીટમેન્ટ, બોટોક્સ પ્લસ છે ને એના શેમ્પૂ, માસ્ક, સીરમ, પ્રીમિયમ રેન્જ આવે છે, રેગ્યુલર રેન્જ આવે છે અને સલ્ફેટ પ્લસ પેરાબેન ફ્રી આવશે. જનરલી ઘરે એટલું મેનેજેબલ ન રહી. તો ભાવેશાબેન તમે ખાસ એ જણાવો કે ટ્રીટમેન્ટ રહે એ કઈ રીતે વધારે ફાયદાકારક છે, કેમ કે ઘરેથી આપણે મેનેજ કરીએ ને હેરને બરાબર, કે બહાર જવા માટે અથવા કોઈ ફંક્શન માટે, તો એટલું બધું ઇફેક્ટફુલ અથવા લોંગ લાસ્ટિંગ નથી રહેતું. તો એની શું કંઈ ટિપ્સ હશે કે અહીંયા બી કરાવ્યા બાદ ટ્રીટમેન્ટ કોઈ ટ્રીપ બીજી? એમાં એવું છે કે જો ટિપ્સમાં તો આપણે હોમ કેર હોય તો જ વધુ સારું એવી રીતે, પણ આ ટ્રીટમેન્ટ કરાવ્યા પછી તમને ઘરે એટલું ઇઝી રહેશે કે તમારે અચાનક ક્યાંય બહાર જવાનું થયું તો તમે આ હેર તમારા મેનેજેબલ હશે તો તમે ઓન્લી હેર વોશ કરીને નીકળી શકશો, કે તોય તમારા હેર ફાઇન જ રહેશે. એમ કોઈ એટલો આપણો ટાઈમ બચશે, પ્લસ આપણે લુકમાં સારા દેખાશું અને આપણે કંઈ બી ડ્રેસિંગ કરેલું હશે ને એમાં બેસ્ટ લાગશું. આજના એપિસોડમાં ભાવિશાબેને આપણને ખૂબ જ સારી સલાહ આપી. અને હવે મળતા રહીશું નવી જ ટિપ્સ સાથે. ત્યાં સુધી જોતા રહો અબ તક.